અને ભાજપમાં બે મહિલા નેતાઓ એકબીજાની સામે ફરિયાદ નોંધાવી. શ્રદ્ધા રાજપૂત અને દર્શની કોઠિયાએ સામસામે ફરિયાદ નોંધાવી. ભાજપના મહિલા નેતાએ જ ભાજપના મહિલા નેતાની સામે ફરિયાદ નોંધાવી. શ્રદ્ધા રાજપૂતે દર્શની કોઠિયા સામે ફરિયાદ નોંધાવી. છેતરપિંડીની ફરિયાદ શ્રદ્ધા રાજપૂતે નોંધાવી. 5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ. 2022માં દર્શની કોઠિયાને રૂપિયા આપ્યા હોવાની શ્રદ્ધા રાજપૂતની ફરિયાદ. નાણાં પરત નહીં આપતા શ્રદ્ધા રાજપૂતે ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી. દર્શની કોઠિયાએ પણ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે 4% વ્યાજે નાણાં આપી હોવાની ફરિયાદ કરી. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નિકુંજ જાની પાસેથી. નિકુંજ, એક ભાજપના નેતાએ બીજા જ ભાજપના નેતા પર ફરિયાદ નોંધાવી છે. ભાજપના એક મહિલા નેતાએ જ ભાજપના એક બીજા મહિલા નેતા સામે ફરિયાદ નોંધાવી છે. પ્રદેશના સહ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે પ્રદેશના પૂર્વ મંત્રી દર્શની કોઠિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. શ્રદ્ધા રાજપૂતે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને 5 લાખ રૂપિયા દર્શની કોઠિયાને આપ્યા હતા 2022ની અંદર, જે પૈસા પરત ન કરતા. અને આ પૈસા સંદર્ભે દર્શની કોઠિયાએ શ્રદ્ધા રાજપૂતને જે ચેક આપ્યો હતો તે ચેક બાઉન્સ થવાના કારણે શ્રદ્ધા રાજપૂતે દર્શની કોઠિયા સામે ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનની અંદર છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. બીજી તરફ ભાજપના પૂર્વ મંત્રી અને સુરતના રહેવાસી એવા દર્શની કોઠિયાએ પણ સુરતના પૂણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે કે શ્રદ્ધા રાજપૂતે તેમની પાસેથી 4% વ્યાજે પૈસા તેનું વ્યાજ જે છે તે વસૂલ્યું છે. આમ ભાજપના બે મહિલા નેતાઓએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવાના કારણે હાલ વિષય ચર્ચાસ્પદ બન્યો છે કે ભાજપના બે નેતાઓ અને એ પણ મહિલા નેતાઓ જે છે તે હવે પોલીસ ફરિયાદના સ્વરૂપે સામસામે આવ્યા છે. જી નિકુંજ, આભાર આપનો. તમામ વિગતો બદલ.